ટચથી પ્રાપ્ત થઈ રહી છે. નર્મદા કેનાલમાં ફરી એકવાર ગાબડું પડવાની ઘટના સામે આવી છે. ભર ઉનાળે મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થઈ રહ્યો છે. નાની ખાખર અને મોટી ખાખર વચ્ચેની કેનાલ તૂટી ગઈ છે. કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે. ખેતરો પાણી પાણી થતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. જો કે આ કોઈ પહેલો બનાવ નથી. અવારનવાર કેનાલ તૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે અને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેતરોમાં પાકને મોટું નુકસાન થતું હોય છે. સંવાદદાતા રાજેન્દ્ર મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. રાજેન્દ્ર, કેનાલ તૂટવાનો બનાવ સામે આવ્યો. નાની ખાખર અને મોટી ખાખર વચ્ચેની કેનાલ તૂટી ગઈ છે. શું કોઈ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી? કોઈ વિગતો? જી, જરા વાત કરવામાં આવે તો કચ્છમાં ફરી એક વખત નર્મદાની કેનાલ જે તૂટી છે, વધુ એકવાર નબળા કામની જે પોલ હતી એ ખુલી છે. ભર ઉનાળે પાણીની અછત વચ્ચે વ્યાપક પ્રમાણમાં પાણી પણ વેડફાયું છે. નાની ખાખર અને મોટી ખાખર વચ્ચે કેનાલ તૂટી છે. નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે, એ દ્રશ્ય પણ જોઈ શકાય છે. ખેતરોમાં પાણી વળતા ખેડૂતો પણ ચિંતામાં મુકાય છે. અત્યારે એ યાદ રાખવાનું આવે છે કે કેનાલ જ્યારથી બની છે ત્યારે ભ્રષ્ટાચારના બહુ મોટા આક્ષેપો થયા છે અને અવારનવાર કેનાલ તૂટે છે ત્યારે લોકો પણ એ આંગળી ચીધી રહ્યા છે કે કેનાલનું કામ જો પહેલેથી જ સારું હોત તો આવી રીતે ન થાત. આમ ભ્રષ્ટાચારનો એક વધુ નમૂનો બહાર આવ્યો છે અને જે કેનાલ તૂટી છે એના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જી ધરા, બિલકુલથી આભાર આપનો રાજેન્દ્ર તમામ જાણકારી માટે.